નમસ્કાર, સ્વાગત છે ફરી એકવાર આપનું ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. એટલી બધી અદ્ભુત મજા આવી રહી છે છેલ્લા કેટલા એપિસોડ્સથી, તો એટલે તમારા એટલા બધા કોલ્સ આવે છે, તમારો આટલો બધો પ્રેમ મળે છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. અત્યારે અમે લોકો યુટ્યુબ પર પણ લાઈવ છીએ. અત્યારે જે સગા સંબંધીઓ તમારા ટીવી બોક્સની સામે નથી બેસી શકતા, એમને કહેજો કે એ લોકો યુટ્યુબ પર પણ અમને લાઈવ જોઈ શકે છે. અમારી યુટ્યુબ ચેનલ ડીડી ગિરનાર તમે સબસ્ક્રાઈબ કરો, એટલે આવનારા જે મિત્રો છે, કલાકાર મિત્રો, એની પણ તમને માહિતી મળતી રહેશે. અમને અહીંયા કોલ કરવા માટે ડાયલ કરો 2-685-38-14 અને 2-685-38-16. આપણા આજના મહેમાન છે ને, એ તમને અહીંયા બેઠા બેઠા તમારા ટીવીમાંથી હાથ બહાર કાઢીને ગલગલિયા કરવાના છે. એટલા અદ્ભુત કોમેડી કલાકાર છે, એટલે આમ તો કોમેડી કલાકાર તો ના કહેવાય, એક કલાકાર છે, એ જ એમની સૌથી મહત્ત્વની ઓળખ છે. કારણ કે કલાકાર તો કોઈ પણ હોઈ શકે છે, એવું છે, આઈ મીન કોઈ પણ હોઈ શકે ઇન ધ સેન્સ કે એ કંઈ પણ કરી શકે છે, કોઈ પણ પ્રકારનો અભિનય કરી શકે છે. એટલે એની આગળ આમ કોમેડી લગાડી દેવું ને, એ બોગસ વાત છે એવું મને લાગ્યું, એટલે મેં કોમેડી હટાવી નાખ્યું. પણ આજના જે કલાકાર છે એમની તમારી સાથે ઓળખાણ કરાવું ને, એ પહેલાં એમની એક નાનકડી એવી જોઈએ, એવી પ્લીઝ. અત્યારે આપણી સાથે છે જીતુ પંડ્યા. તમે જોયું ને કેટલા બધા, એટલે કેટલા બધા રોલ તમે કર્યા છે દેખાયું અમને એવીની અંદર, અલગ 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 પ્રકારના ગેટઅપ, અલગ અલગ પ્રકારના, એટલે બોલી પણ એટલી અલગ પ્રકારની તમે બોલ્યા છો, એ બધા વિશે આપણે આજે વાત કરવી છે. એટલા માટે જ તમને અહીંયા આમંત્રિત કર્યા છે. સાહેબ, અમારું જે કામ છે એ છે કે તમારો કોન્ટેક્ટ સીધો તમારા ફેન સાથે કરાવો, એટલે જ હમણાં મેં ફોન નંબર પણ આપ્યો 2-685-38-14, 2-685-38-16. અને મેં જેવો ફોન નંબર આપ્યો છે ને સાહેબ, એવા તરત જ ફોન આવવા માંડે. જીતુભાઈ, ઓકે, તો આપણે પહેલા સીધી ફોન પર જ વાત કરીએ. ચોક્કસ ચોક્કસ, પ્લીઝ. હલો હલો હલો, કોણ બોલો છો? નમસ્કાર, ડીસા, ડીસા થી જવનભાઈ ઠાકોર બોલો. જીતુભાઈ, નમસ્કાર. ઠાકોર સાહેબ, કેમ છો? બોલો બોલો. મજા મજા. સાહેબ, તમે છે ને ટીવીમાં તમારો અવાજ સાંભળવાનો પ્રયત્ન ના કરો, અમને અહીંયા ડાયરેક્ટ સંભળાય છે, એટલે જીતુભાઈ ને તમે મન ખોલીને તમારે જે પૂછવું એને પૂછો. સરસ સરસ, અવાજ આવે છે? હા જી, બોલો બોલો ઠાકોર સાહેબ. હા, હમણાં તમે એક ગીત તમારું વિક્રમ ભાઈ ના મોય જબર આવ્યું ને, આપડે પેલું દીકરી ઉપર નું બની આવ્યું ને, મારી દીકરી છે તુલસી નો ક્યારો ક્યારો, એટલે હું એક નાનો લેખક છું, એટલે એની બે કડીઓ હવળાવ્યા તો સારું હતું. અથવા તો તમારી જિંદગીને લગતા એમને જે પ્રશ્નો છે એ તમને ડાયરેક્ટ પૂછી શકે ને, એવી આ પ્રોગ્રામમાં ગોઠવણ કરવામાં આવી છે. કેવું લાગે છે તમને આ પ્રોગ્રામમાં આવીને? બહુ સરસ, કારણ કે ક્યારેક એવું થાય છે કે આપણા ફેન્સને આપણે મળી નથી શકતા, ને મને ઘણી વખત વોટ્સઅપ પર, મારા એફબી પર, મેસેન્જરમાં એટલા બધા મેસેજ આવે છે કે જીતુભાઈ મારે તમને મળવું છે, તમે ક્યાં રહો છો, મને તમારો મોબાઈલ નંબર આપો, આ તે. પરંતુ આપણે મોબાઈલ નંબર આપી દઈએ છીએ તો હેરાનગતિ એટલી બધી થાય છે કે અમુક એવા વ્યક્તિઓ પણ છે કે રાત્રે 2 વાગે ફોન કરીને પૂછે છે શું કરો છો, તો રાત્રે 2 વાગે માણસ કંઈ ભૂતની જેમ બીવડાવવા ના જતો હોય, વિચારો ઊંઘતો જ હોય. પણ એટલે સરસ છે, અને આ એક કાર્યક્રમ દ્વારા હું તમને મળી શકું છું, તમારી સાથે સીધે સીધી વાત કરી શકું છું, ને તમારે જે કંઈ પૂછવું હોય તમે મને પૂછી શકો છો.
ફોન આવી ગયો છે જીતુભાઈ, પ્લીઝ. હા હેલો, હા બોલો ભાઈ. હેલો, હા જી, હા જીતુ, જીતુભાઈ. હા જી બોલો ભાઈ. હા સર, તમારે કોમેડી એક વાર પીને મળવા આવજો એમાં છે ને. એક વાર પીવને મળવા આવજો માં હું નથી, કદાચ એમાં બીજા એક મિત્ર હતા. બેવફા પરદેશી નું અત્યારે તો યાદ નથી, કારણ કે કેટલાય વર્ષો થયા ફિલ્મ ને બને. હેલો, હા તો પછી ધુડકી તારી માયા લાગી નું કોઈ પણ. બાપા તમે કઈ ગલીમાં રહો છો? હું તો ત્રીજી ગલીમાં ચોથા નંબર માં રહું છું. બાપુ હું ત્યાં જ રહું છું, આવું કઈક ડાયલોગ હતો. આદિવાસી લેંગ્વેજમાં હતું આખું. અને ગોલ્ડન જુબેલી ફિલ્મ, ચંદનભાઈ રાઠોડ અને હું બંને, બહુ સરસ મજાનું ફિલ્મ હતું એ. અરે વાહ, સુપર, થેન્ક યુ સો મચ. તમારા લીધે અદ્ભુત એક ફિલ્મ વિશે અમને જાણવા મળ્યું. જીતુભાઈ, તમારી ફિલ્મ કરિયર વિશે ટૂંકમાં જો તમે અમારા પ્રેક્ષકોને કહી શકો તો અમને ખૂબ આનંદ થશે. ચોક્કસ ચોક્કસ. ફિલ્મ ક્ષેત્રે આવતા પહેલાં હું એક કહેવાય ને કે સામાન્ય મજૂર માણસ હતો. એલજીના શોરૂમની અંદર લુણાવાડા હું કામ કરતો હતો અને ટીવી લોકોના ઘરે ફિટ કરવા જવા, એન્ટીના લગાવવા, ટ્યુનિંગ કરી આવું, આ બધું કરતો હતો. પણ સાઈડમાં મારા ડ્રામા નાટકો ચાલુ હતા અને મને ખબર નથી, કારણ કે હું જે ગામડામાં રહું છું ત્યાં માત્ર ને માત્ર 45 ઘર છે અને 45 ઘરમાંથી એમાં બ્રાહ્મણના માત્ર ને માત્ર 3 ઘર હતા. અને ત્યાંથી ફિલ્મ લાઈન તો મારી માટે કોસો દૂર હતી, કારણ કે હું, મારા ઘરે ટીવી પણ નથી, હું લોકોના ઘરે ટીવી જોઈને પિક્ચર જોવા જતો. અને ક્યારેક કોઈ ફિલ્મ જોતો તો કોઈ, બધા કલાકારો પ્રત્યે મને ઈર્ષા થતી કે સારું તમે કરો છો, મને ક્યારેક કરવા મળશે એમ. પણ ભગવાન કહેવાય છે ને કે અહીંયા લખેલું હોય તમને મળ્યા વગર રહેતું નથી. અને મારા જિંદગીમાં 3-4 વ્યક્તિઓ એવા છે કે જેમણે મને આ લાઈનમાં લાવવા માટે ખૂબ એવો સહકાર મને કર્યો છે. પહેલાં તો મારા પપ્પા મમ્મી, મારા પત્ની, મારું બાળક જિમ્મી. કારણ કે મારા પપ્પા મમ્મીનું એટલા માટે કે જ્યારે મારો સ્ટ્રગલ પિરિયડ ચાલતો હતો તો મારા પપ્પા ગોર બાપાનો ધંધો કરે છે, અમે બ્રાહ્મણ છે, હાલ તો સ્વર્ગલોકમાં છે. પણ કહેવાનો મતલબ કે એ સમયે 50 રૂપિયા કમાઈને આવતા હતા અને 25 રૂપિયા મને આપતા હતા કે જા બેટા તું સ્ટ્રગલ કર અને એક દિવસ 100% તું આ લાઈનમાં આગળ આવીશ. એટલે એમના આશીર્વાદ છે. પ્રાતિસ્થી બોલો છો? હા બોલો બોલો ભાઈ. કિસ્મત ભાઈ બોલો. અરે ગાંડી, આ હોટલ એટલે તને ખબર છે નંબર 1 હોટલ છે. આ હોટલ ની અંદર તો છે ને મોટા મોટા શેઠિયા ખાવા આવે છે, એનું શેઠ ભલન બહાર ખાવા જતો હોય. આવું એક ડાયલોગ હતો, સરસ મજાનો. થેન્ક યુ. ક્યા બાત હે. એક ફરીથી એક ફોન આવી ગયો છે, પ્લીઝ. હા હેલો. હેલો, 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 હેલો. હા જી બોલો ભાઈ. નમસ્કાર જીતુભાઈ. નમસ્કાર નમસ્કાર, બોલો બોલો. શાંતિ? એકદમ શાંતિ છે, પણ માનતી નથી. મેં અત્યાર સુધીમાં આઈ થિંક ટાઇટલ તો બધાને યાદ ન હોય પણ 450 ઉપર મારી ફિલ્મો છે, ગુજરાતી, હિન્દી, ભોજપુરી. જી જી. રાકેશ બારોટ સાથે કેટલી કરેલી? રાકેશભાઈ સાથે મેં 3-4 ફિલ્મો કરી છે. પહેલી કઈ ફિલ્મ હતી? પહેલી એમની સાથે રાજપીપળામાં શૂટ કર્યું હતું, ટાઇટલ યાદ નથી દોસ્ત, કારણ કે મહિનામાં 1-2 પિક્ચર કરવાનો મોકો મળી જાય છે તમારી બધાના આશીર્વાદથી, એટલે બધાના ટાઇટલ યાદ નથી રહેતા, સો સોરી. બાકી રાકેશભાઈ બહુ સારા કલાકાર છે, બહુ સારા સિંગર છે. એમનું ગીત મને લે કચુકો લે બહુ ગમે છે. હું કઈ ગાયક છું યાર? ના ના, ચોક્કસ સંભળાવશે, આપણે એ પણ કરવાનું છે, આપણે એ પણ કરવાનું છે. પણ જો અત્યારે એમને ગીત ગવડાવીશું ને તો બીજા મિત્રો જેમને વાત કરવી છે ને
એમને એ લાભ નહીં મળે, એટલા માટે એટલે બે ત્રણ આવી ફરમાઈશો ભેગી થાય ને એટલે એમને હું 100% ગીત ગવડાવવાનું છું, તમે ચિંતા ના કરશો. હવે જીતુભાઈ જી, તમે 450 ફિલ્મો કરી અને લગભગ 6 થી વધારે ભાષાઓની અંદર કામ કર્યું છે, તો એ અનુભવ કેવો રહ્યો તમારો? ખૂબ સરસ, કારણ કે એક લેંગ્વેજની જ્યારે વાત કરું તો એક ભાષા કી, આપણે જ્યારે આપણા પ્રાંતમાં રહીએ છીએ તો આપણી ભાષા આપણા મુખે ચડેલી છે, એટલે આપણને બોલતા એકદમ સરળતાથી એનું ઉચ્ચારણ, અમુક શબ્દો જે દિમાગમાં આપણે ગોઠવવા પડે છે એ આપણે ગોઠવવા ન પડે, ઓટોમેટિક આવતા હોય. જ્યારે મરાઠી ફિલ્મ કરી મેં અગ્નિ પરીક્ષા પ્રેમાંચી કરીને, તો એના ડિરેક્ટર હતા, બહુ સારા ડિરેક્ટર છે નિલેશભાઈ મોહિતે, તો એ સમયે મને સમજાવીને મેં કે તું આ રટ્ટો મારી લે, અને ભાવ મને ખબર હતો કે આનો ભાવ આ થાય આ થાય, બસ ભાવ મુજબ એના આપણે જેમ ગુજરાતીમાં એનો ભાવ આપીએ છીએ એ રીતે ડાયલોગ ડિલિવરી કરી હતી. રટ્ટા મારવામાં હું માસ્ટર છું. ચાલે, નાનપણથી ભણવામાં તમે રટ્ટો મારતા હશો? ભણવું તો હતું બહુ સરસ, પરંતુ પિતાની આપણા મારા ફાધરની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નહોતી કે હું આગળ ભણી શકું, પણ જે કંઈ એમણે એજ્યુકેશન સંસ્કારનું સિંચન કર્યું છે એ કદાચ બહુ મોટી ડિગ્રીઓથી ઓછું નથી. વાહ, બહુ સરસ વાત કરી તમે. એ અને એ ઓબ્વિયસલી દરેક વખતે હોય છે કે સંસ્કારનું સિંચન છે ને એ કોઈ પણ ડિગ્રીથી બહુ મોટું હોય છે. એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર પહેલા વાત કરી લઈએ. હેલો. હેલો. હાજી. જય માતાજી, પાવાગઢ હાલોલ થી બોલો. જય પિતાજી, જય મહાકાળી, પાવાગઢ થી બોલો છો, ક્યાં વાત હૈ? બોલો બોલો. હાલોલ હાલોલ હાલોલ, લકી સ્ટુડિયો. અરે વાહ, લકી સ્ટુડિયો. બોલો બોલો સાહેબ. જીતુભાઈ, આપણે એક ડાયલોગ સંભળાવવાનો વિક્રમભાઈ નો, આપણે છેલ્લું પિક્ચર કર્યું તે. છેલ્લું પિક્ચર તો હમણાં મેં વિક્રમભાઈ સાથે કર્યું છે, એક રાધા એક મીરા. હા, લકી સ્ટુડિયો કર્યું હતું ને મેં, તમને ત્યાં મળ્યો હતો. એનો એક સરસ મજાનો ડાયલોગ તમને સંભળાવી દઉં છું. કેનારાએ કીધું છે ને કે ગાંડાના ગામના હોય, પણ ગામમાં એકાદ આવો ગાંડો હોય, આવો એક સરસ મજાનો એમાં ડાયલોગ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જીતુભાઈ. હા જી, તમે આમ સોંગ ગાવાની તમને જે ફરમાઈશો આવી, બરાબર? હા હા. હવે જો તમને એવું કહેવામાં આવે કે તમે સોંગ ગાઓ તો કયું ગાવાનું પસંદ કરશો? સોંગ ગાવાની વાત કરું તો એક તો હું મારા સિસ્ટરને બહુ માનતો હતો, અત્યારે છે નહીં, પરંતુ દીકરી તો પારખી થાપણ કહેવાય, એક સરસ મજાનું ગીત છે. અને હમણાં હાલમાં જ મારું એક કોમેડી સોંગ રિલીઝ થયું છે, પ્રેમ નીરે વિસ્કી એવું એક ટાઇટલ છે, કોમેડી સોંગ છે. એવા બધા 4-5 ગીતો છે, પણ મને દીકરીવાળું હમણાં એક ભાઈની ફરમાઈશ હતી અને મને ગમતું ગીત છે અને બહુ સરસ લોકોએ એને સ્વીકાર કર્યો છે, તો એ ગીતની બે કડી હું 100% સંભળાવી પ્લીઝ. આ માવતરનો સાચો સહારો મારી દીકરી છે તુલસીનો ક્યારો, એની મમતાનો કોઈ ના કિનારો મારી દીકરી, હો મારી દીકરી છે તુલસીનો ક્યારો, માવતરનો સાચો સહારો. થેન્ક યુ. વાહ, તમે એવું કહો છો કે તમે સિંગર નથી, પણ કેટલું અદ્ભુત ગાવ છો તમે તો, એટલે ખરેખર બહુ સૂરમાં અને બહુ સરસ રીતે ગાયું. તમે ગાયા એવું કે ફોન આવવા માંડ્યા છે. અરે વાહ વાહ, તો પ્લીઝ. હેલો હેલો હેલો. હા જી બોલો ભાઈ. હેલો. હા જી બોલો, મને સંભળાય છે, તમને સંભળાય છે? બસ મજામાં બેટા, કેમ છે તું? બોલો. બરોબર છે જીતુભાઈ, તમે જે કીધું એમ કે એના લગ્ન થાય ત્યારે, પણ એના બાળ લગ્ન ના થાય એનું હવે તમારે ધ્યાન રાખવું પડશે, કે તમારે ધ્યાન રાખવાનું કે એના બાળ લગ્ન ના થાય, કારણ કે આપણા ત્યાં હજી પણ એવા કુરિવાજો છે કે અમુક અંતરિયાળ ગામડાની અંદર, અરે અંતરિયાળ ગામડા તો જવા દો સાહેબ, શહેરોની અંદર પણ હજી એવા ફેમિલીઝ છે જે બાળ લગ્ન હજી કરાવતા હોય છે, તો એ વિશે તમારું શું કહેવું છે? બાળ લગ્ન જે પ્રથા છે,
હા, આમાં શું છે, બાળ લગ્ન ન કરવા જોઈએ, કારણ કે જ્યાં એક કહેવાય છે ને કે માણસ પરિપક્વ એની એક અમુક એજે બનતો હોય છે, અને જ્યારે એક પરિવારની જવાબદારી નિભાવવાની હોય તો એના માટે માણસ પહેલાં તો બુદ્ધિ ક્ષમતાથી યોગ્ય હોવો જોઈએ, અને એ કમાઈ શકે એટલી એની કેપેસિટી હોય તો એ કરી શકાય. કારણ કે એ કોઈકની દીકરીને લઈને આવે છે તો એ દુઃખી થાય એવું તો કોઈ પણ મા બાપ ન વિચારે. એટલે દરેક મા બાપે વિચારવા જેવી વાત છે કે બાળ લગ્ન ન કરવા જોઈએ. વાહ, થેન્ક યુ સો મચ. એટલે અમારા જે પ્રેક્ષક મિત્રો છે એમને તો આમ તો ખબર જ હોય છે, પણ હજી પણ છે ક્યાંક ક્યાંક સમાજની અંદર એવી બધીઓ છે જે આપણે સાથે મળીને જ દૂર કરી શકીશું એવું છે. એક ફોન આવી ગયો છે જીતુભાઈ, આપણે ફોન પર વાત કરીએ. હેલો હેલો. હા હા સર, બોલો બોલો. હા જીતુભાઈ. હા જી જીતુભાઈ, નમસ્કાર. નમસ્કાર. હા, હું અંબાજી આત્મારામથી પરેશભાઈ નવજીભાઈ ડાભી બોલું સાહેબ. બોલો ડાભી સાહેબ, અંબે માત કીજે. શું શાંતિ છે? બસ એકદમ શાંતિ છે. બોલો બોલો. બસ મારે તમને કોમેડીમાં તો, ગુજરાતી કોમેડીમાં તો મેં તમને જોયા છે જી, પણ તેમ છતાં તમને હિન્દી કોમેડીમાં કોણ ગમે છે અને એમનું કઈ ડાયલોગ કેવું કઈ? મને હિન્દી કોમેડી એટલે મને હિન્દીમાં એક્ટર કોઈ ગમતા હોય તો એ હતા અમરીશ પુરી સાહેબ, એ મને બહુ ગમતા હતા. અને હાલના તબક્કે જોવા જઈએ હિન્દીમાં કોમેડીમાં તો માસ્ટર બ્લાસ્ટર એક જ વ્યક્તિ છે ને એને કોઈ પહોંચી જ ન વળે, અને ભૂતોનો ભવિષ્યથી જોની લીવર. વાહ, તો સાહેબ એક બે શબ્દ એમના થઈ જાય એવું એમને આમ ફોન મૂકતા મૂકતા મારા કાને એમના શબ્દો પડ્યા છે. પણ એવા કાનમાં પડ્યા બે શબ્દો, પણ શું કહેવા માંગતા હતા એ મને ખબર ના કે એમનો કોઈ ડાયલોગ, એમનો કોઈ સીન, જોની લીવર સાહેબ, જોની લીવર અથવા તો અમરીશ પુરી સાહેબ તમે જેમ કીધું એમ, એમનો કોઈ ફેવરિટ તમારો સીન હોય એ જો તમે અહીંયા પ્રેક્ષકોને પ્લીઝ બતાવો તો આનંદ થશે અમને પણ. જોની લીવર સાહેબના એકચ્યુઅલી હું બહુ જોતો નથી, ફિલ્મો જોવાનો ચાન્સ એટલે નથી મળતો કે આપણે આપણા શિડ્યુલમાં ફિલ્મો બનાવવામાં જ આપણે રચ્યા પછી હોય છે. પણ જોની લીવર સાહેબની વાત કરું તો એ એક અદ્ભુત કહેવાય ને કે આપણે તો ચરણની રજ પણ નથી એમની, પણ બહુ સરસ મજાના કલાકાર છે એ. યસ યસ. એક ફોન આવી ગયો છે, ફોન પર વાત કરીએ. હેલો. હેલો. હા હા જી બોલો. હા હા જી. હા સંભળાય છે આપનો અવાજ, સંભળાય છે. આપ બિંદાસ સવાલ પૂછો જીતુભાઈ ને. હેલો. શંશેપુરાથી ભાવજી બોલો. જી બોલો ભાઈ. ટીમલી પિક્ચરમાં એક સાથે મારા કઈક લગભગ 6-1 ગેટઅપ હતા. અરે વાહ. અને બહુ સરસ મજાની ફિલ્મ હતી, એમાં એક આદિવાસી ભાષાનું હોય છે કે બાપા કે આમાં હાંધો નિમરે ટાકો નિમરે તો બટાકું ગાલ્યો કેમ કેમ કે આવું. એટલે એક રૂપલો ને એનો દોસ્તાર બે જણા ભજીયા ખાવા જાય. હા, એટલે એક વાર ભજીયા ખાવા જાય છે અને બટાકાના ભજીયા જેવું. મને બટાકા વડા, તમારા ડાયલોગ બટાકા વડા કે છે કે હું આનું હું ભાવ રાખ્યો કે તાકે 20 રૂપિયાના 100 ગ્રામ હે સટણી, તાકે માં ફત તાકે સટણી એકલી આલ દો. એટલે કે ના આ તો ગોટા હતે મળે કે પછી લઈને જુએ છે ને કે આ બધું શું છે અંદર, કે પછી એમ તોડે છે ને તો અંદરથી બટાકું એકદમ શોખ થઈ જાય છે કે અંદર બટાકું કેવી રીતે ગાલ્યું. કે રોપલા તારે રાપ કાઢું કે આમે હાંધો નહીં મળે ટાકો નહીં મળે ને આખું આખું બટાકું ગાલ્યું કેમ કેમ કે. એટલે એ ઘટના હતી. આખી બીજો એક ફોન આવી ગયો. હેલો. ફોન પર પહેલા વાત કરી. હેલો 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 હેલો. હા જી. મોડાસાથી બોલું અલ્પેશ. જી બોલો અલ્પેશભાઈ. હા જીતુભાઈ, તમારો કોઈ બી પિક્ચર નો એક જોક સંભળાવી દો મનપસંદ. મનપસંદ જોક્સ? એમાં શું સીન હોય છે, એમાંથી કોમેડી ક્રિએટ કરવાની હોય છે? અને તમારો ફોન કટ થઈ ગયો, ટેન્શન ના લેશો, તમારી વાત કન્ટિન્યુ કરું છું. પણ જોક્સ જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી અમારી આવે જ છે, એ તમે જોઈ લેજો. એમાં સરસ મજાના જોક આવે છે. કે જોક કહેવા જઈશ તો તમારે જેટલા કેટલાય આશિકોના ફોન, એટલે કેટલા ફેન્સના ફ્રેન્ડ્સના ફોન આવી રહ્યા છે, એમની સાથે આપણે વાત કરવાની છે. માફ કરજો. થેન્ક યુ. ના ના, થેન્ક યુ સો મચ. એમ તો એમની વાત સાચી છે કે તમને ગમતો કોઈ જોક? મને ગમતો જોક હમણાં જ કીધો મેં, આગળ મારું પાછળ મારું પણ લોસો ના મારું બાપુ. વાહ, એવું એક હતું. જીતુભાઈ, તમારી પહેલી ફિલ્મ કઈ હતી? તમે તમારી 20 વર્ષની કરિયર છે અત્યાર સુધી, 20 વર્ષથી તમે આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો,
પહેલી પિક્ચર પહેલો ચાન્સ તમને કઈ રીતે મળ્યો હતો? તમે કહ્યું કારણ કે તમે ટીવી ફિટિંગ કરતા હતા, એન્જિના ફિટિંગ કરતા હતા. મારી પહેલી ફિલ્મ નથી ધુડકી તારી માયા લાગી, અને એના દિગ્દર્શક હતા શ્રી કેશવભાઈ રાઠોડ. અને આ ફિલ્મ ક્ષેત્રે મને લાવનારમાં જે મેં તમને આપણે વાત અધૂરી રહી ગઈ હતી, એવા ચાર વ્યક્તિ છે જેવા કે એક કેશવ રાઠોડજી, જે મારા ગોડફાધર માનું છું, અને ઇન્ડસ્ટ્રીઝમાં એક જ વ્યક્તિ છે જેને હું પપ્પા કહું છું આજે પણ, અને બીજા મગન મામા બરોડા રહે છે, મનુભાઈ ઝાલા બહુ સારા કેમેરામેન, અને લક્ષ્મણભાઈ પટેલ ડેડિયાપાડા. આ ચાર જણાએ મારી માટે ઘણું બધું કર્યું છે આ લાઈનમાં આવવા માટે, મને લાવવા માટે. પેલું કહેવાય ને આંગળી ચીંધાનું પૂન હોય એ આ ચાર વ્યક્તિ, અને એમાં સૌથી અત્યારે આ મારી સફળતા પાછળનું સૌથી મોટો શ્રેય મારા મા બાપને મારી પત્નીને એટલે આપું છું કે હું લગભગ એક એક મહિનો ઘરની બહાર હોઉં છું, પણ આખું સામાજિક વ્યવહારિક બધું મારી પત્ની સાચવતી હોય છે, તો એના માટે સૌ સૌ સલામ છે. ના ના, એ કરવા જ જોઈએ. એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર પહેલા વાત કરીએ. હેલો 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 હા જી બોલો ભાઈ. નમસ્કાર જીતુભાઈ. નમસ્કાર નમસ્કાર, બોલો બોલો. વિંચીવાડીથી શૈલેષ બોલો છો? બોલો શૈલેષભાઈ, કેમ છો? મજામાં? એકદમ મજામાં છું, બોલો. અચ્છા, તો હું તમને શું કહેવા માંગતો કે તમે પહેલી ફિલ્મ તમારી કઈ હતી? મારી પહેલી ફિલ્મ હતી ધુડકી તારી માયા લાગી, ગોલ્ડન જુબેલી થઈ હતી, અને બહુ લોકોએ એને જોઈને, એ પિક્ચર જોયા પછી તો ઘણા કપલ્સ એવા હતા કે જે ડાયરેક્ટ કોલેજમાંથી બારોબાર ભાગી જતા હતા. અચ્છા, એવું હતું? હા. ઓકે, રેકોર્ડ બ્રેક ફિલ્મ હતી, બહુ રેકોર્ડ બ્રેક ફિલ્મ હતી. ઓકે, હું એ સવાલ તમને આ ફોન પછી પૂછું છું. પાછો ફોન આવે. ઓકે, હેલો. હેલો, હા જી બોલો સાહેબ. હા હેલો હેલો, હા જી બોલો ભાઈ, બોલો. હા, મકો વિક્રમ ઠાકોર જોડે જરા ડાયલોગ જેમ સંભળાવજો ને. વિક્રમભાઈ જોડે એમ ને? હા, વિક્રમભાઈ સાથેનો મારો એક બહુ ફેમસ ડાયલોગ છે, તમને બધાને બધી ખબર છે, શીરાનું શાક ના થાય ને વિક્રમભાઈની વાત ના થાય, બરાબર ને? એટલે મને તો એવું લાગ્યું કે વિક્રમભાઈ પણ અહીંયા આવવાના છે, એટલે એ વખતે પણ તમે આવો અને તમે એમની સાથે ડાયલોગ સંભળાવો એવું કહેતા હશે. પણ થેન્ક યુ, તમે એવું નહોતું કહ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે વાત કરતા હતા જીતુભાઈ કે એ સિલ્વર જુબલી હતી, એમાં તમારો રોલ, એમાં તમારી જે, હા, એમાં એક એ વખતે હું એક અધર ફિલ્મ્સની પ્રોડક્શનમાં જોડાયેલો હતો, આસિસ્ટન્ટ ડિરેક્ટરમાં કામ કરતો હતો. પણ એ પ્રોડક્શન એવું હતું કે જ્યાં બધું જ કામ મારે કરવું પડતું હતું, સ્પોટ બોયથી લઈને ઠેક સુધીનું. તો એ વખતે આ બધા વ્યક્તિઓ ક્યારેક આમ ત્યાં આવતા સેટ ઉપરને જોતા કે આ છોકરો બહુ મહેનત કરે છે એમ, અને મગન મામાએ મને સજેશન કર્યું હતું કેશવ બાપાને કે આ છોકરાને આપણે તમારે લેવો પડશે પ્લીઝ મારી માટે, અને જો એક્ટિંગ ન કરી શકે ને તમને ન મજા આવે એક જ વાર તો પછી એને તમે જે કહેશો એ આપણને મંજૂર છે. પણ કુદરતી માતાજીની દયા અને એમની દુઆ અને મારા મા બાપના આશીર્વાદ કે ફર્સ્ટ ટેકમાં જ ઓકે થઈ ગયો હતો. મારી સાથે ઘનશ્યામભાઈ નાયક સાથે મેં પહેલો શોટ આપ્યો મારી જિંદગીનો, જે નટુ કાકા, બરાબર છે, ફેમસ છે નટુ કાકાના નામથી, અને જીવનયાત્રા અત્યાર સુધી અવિરત ચાલી રહી છે. ખૂબ આનંદની વાત છે, અને એવી રીતે જ અવિરત ફોન ચાલી રહ્યા છે. અરે હલો, ફોન ઉપર વાત કરીએ. હલો હલો હલો. જી સર. જી જી બોલો બોલો. સરપંચ બોલો, જાપડિયા જબરસિંહ ઠાકોર. સરપંચ સાહેબ નમસ્કાર, બોલો બોલો. ગબ્બર ઠાકોર ના ગામના. અરે વાહ વાહ, ગબ્બરભાઈ ને સલામ દુઆ કેજો મારા તરફથી. મારા ભાઈ થાય છે. અચ્છા અચ્છા. અને તમારી કોમેડી સાહેબ અમને બહુ ગમે છે. થેન્ક યુ. બસ આમ અમારી કોમેડી જોતા રહેજો. 15 વર્ષથી સરપંચ છું ગામમાં. ઓકે. અને તમારું કોમેડી જરૂર ગમે છે, અને બોલે હેલો થોડો ટાઈમ મળે તો કોમેડી કરજો. 100% 100% તમારા ગામમાં આઈને કોમેડી કરી જશે સરપંચ સાહેબ. મારા ગામમાં મારા તરફથી બાકો પાર્ટીનો પ્રોગ્રામ કરું તમારો. હા હા, કરજો પ્રોગ્રામ નવરાત્રીમાં, હું આવીશ. મને આનંદ એ વાતનો છે કે એમણે એટલા બધા કોન્ફિડન્સથી કહ્યું કે છેલ્લા 15 વર્ષથી હું સરપંચ છું, જાણે 15 વર્ષથી ત્યાં ચૂંટણી જ ના થઈ હોય. હે, બહુ સરસ. એટલે એમણે કોમેડી કરી લીધી. હા, એક્ઝેક્ટલી. પણ ફોન આવી ગયો છે સાહેબ, ફોન પર વાત. હેલો હેલો હેલો. હા જી. હા હા, મારે ગાયન સાંભળવું છે. બોલો. હા, બરોડા જિલ્લામાંથી બોલું છું, પાદરા તાલુકો મુજપુર. હા બોલો બોલો, પાદરા તાલુકામાંથી બોલો છો. હા, તો મારે ગાયન સાંભળવું છે, કોઈ બી ગુજરાતી. ગુજરાતી? હા. અચ્છા અચ્છા, ગુજરાતી કોઈ બી. કોઈ બી એવું ગાયન છે નહીં? કોઈ બી એટલે તમારો પસંદ નું હોય તો એ રીતે. હા, કોઈ પણ, તમે કોઈ પણ ગાયન ગાવ એવું કહે છે. ઓકે હાજી સાહેબ, ચોક્કસ જીતુભાઈ, આપણે સોંગની તમારી ફરમાઈશ 100% પૂરી કરીશું.
થોડી વારમાં તમારી સોંગની ફરમાઈશ પૂરી કરીશું. એ પહેલાં આપણે આપણી જે વાત ચાલુ હતી એ તમે પ્લીઝ ચાલુ રાખો તો મને આનંદ થશે. હા, તો એ દરમિયાન કેશવ બાપાએ મને એ ફિલ્મમાં લીધો ને એ ફિલ્મમાં મારી અને ચંદનભાઈ રાઠોડની બહુ સારી મિત્રતા. આજે પણ કહેવાય ને કે બધા ચંદનભાઈ ક્યાંય જાય ને તો પહેલાં એમને એમ પૂછે કે ભાઈ જીતુભાઈ શું કરે છે એમ, અને હું જઉં તો બધા મને એવું પૂછે ચંદનભાઈ ક્યાં છે એમ. એટલે બહુ ગાઢ મિત્રતા અમારી, અને અત્યારે હાલ તો એ યુએસએમાં છે અને હું મિસ કરું છું એ માણસને, પણ એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો છે. એમનો સપોર્ટ એટલો બધો તમને ફળ્યો છે કે હજી ફોન ઉપર ફોન આવી રહ્યા છે, આપણે ફોન પર વાત કરીએ. ચોક્કસ ચોક્કસ. હેલો હેલો હેલો. હા જી, નમસ્કાર. નમસ્કાર, બોલો સાહેબ. જી એ નારણ જાળિયા ગામ ચાળવા તાલુકો લાખરી થી બોલું છું. બોલો બોલો સાહેબ. કલાકારો અમને રૂબરૂ અમારી ઘરે બેઠા નિહાળી શકાય છે, આપનો કાર્યક્રમ સાંભળી મને બહુ આનંદ આવે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ દાદા. વાહ વાહ, અમને પણ ખૂબ આનંદ છે કે અમે તમારા સુધી આવા કલાકાર મિત્રોને પહોંચાડી શકીએ છીએ, એમની વાત તમારી સાથે કરાવી શકીએ છીએ. દૂરદર્શનનો આ જે કાર્યક્રમ છે જીતુભાઈ, મારે તમને એવું કહેવું છે કે આ જે કાર્યક્રમ છે ને પહેલી વખતનો એવો કાર્યક્રમ છે ટીવી ઇન્ડસ્ટ્રીની અંદર કે જે લાઈવ કલાકારો સાથે એમના ફેન્સની, એમના ચાહકોની, ફ્રેન્ડ્સની વાત કરાવે છે. એટલે હું દરેક વખતે હું ડીડી ગિરનારનો આભાર માનું છું, પણ આભાર માનું છું. અને અમે અત્યારે યુટ્યુબ પર લાઈવ છીએ, તમે લોકો યુટ્યુબ પર અમારી ડીડી ગિરનારની ચેનલ સબસ્ક્રાઇબ કરો. અમને લોકોને એટલા માટે એ ઝંખના છે કે યુટ્યુબ ઉપર પણ ડીડી ગિરનાર એટલા જ સબસ્ક્રાઇબર્સ થાય અમારા, અને ત્યાં પણ લોકો જે બહાર છે એ પણ આ તમારા જેવા કલાકારોને ઘરે બેસી, યુએસએ છે, લંડન છે, દુબઈ છે, ઓમાન છે, ઘણા બધા ગુજરાતીઓ છે જેમના મેસેજ ફોન આવે છે રાઈટ, તો એમને પણ અમે લોકો તમારી સાથે જોડવા માંગીએ છીએ. અને એટલા માટે જ યુટ્યુબ પર અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો અમે દરેક વખતે કહેતા આવીએ છીએ. જીતુભાઈ, બહુ જ અદ્ભુત વાતો ચાલી રહી છે, આટલા બધા ફોન્સ આવી રહ્યા છે, પણ આપણે એક નાનકડો બ્રેક લેવો પડશે. યસ, તો એક નાનકડા બ્રેક પછી તરત જ પાછા મળીએ છીએ. બ્રેકની અંદર આવતા શુક્રવારે કોણ આવવાનું છે ને એનો પ્રોમો વાગવાનો છે, તો બ્રેકમાં ક્યાંય જતા નહીં, બ્રેક જોવાનું ચૂકતા નહીં, નહીં તો તમે મિસ કરી જશો કે આવતા શુક્રવારે કોણ આવવાનું છે. ફટાફટ મળીએ છીએ થોડી જ વારમાં ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. કેમ કરી ભૂલા સોરી તને કેમ કરી ભૂલાય, કાળજે મારા લખ્યા તારા નામ રાધા તને કેમ કરી ભૂલાય. નમસ્કાર, હું છું આપનો વિક્રમ ઠાકોર, આવી રહ્યો છું ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. મિશન મનોરંજન શુક્રવારે સાંજે 7:30 વાગે. મિશન મનોરંજન. હું પકો એટલે તમારો મનગમતો કોમેડી કલાકાર પ્રકાશ મંડોરા આવી રહ્યો છે તમને મોજ કરાવવા, હસાવવા ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. મિશન મનોરંજન. પ્રેમનો રોગ મને લાગ્યો, જોગીડાનો જોગ જો ને જાગ્યો, મેં ધૂણી તારા નામની તખાવી રે હો, ધૂણી તારા નામની તખાવી રે. નમસ્કાર, હું છું વિક્રમ ઠાકોર, આવી રહ્યો છું ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. મિશન મનોરંજન શુક્રવારે સાંજે 7:30 વાગે. મિશન મનોરંજન. સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. જીતુભાઈ સાથે બહુ જ અદ્ભુત વાતો ચાલી રહી છે, એમની સાથે વાત કરવા માટે તમે અમને કોલ કરી શકો છો 2-685-38-14 અને 2-685-38-16 ઉપર, અને યુટ્યુબ પર પણ અમે અત્યારે લાઈવ છીએ. યુટ્યુબ તમે એટલા માટે સબસ્ક્રાઇબ કરો કારણ કે અમારા આવનારા કલાકારો કોણ કોણ છે એમના પ્રોમોસ તમને અમારી આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે. અમારે સબસ્ક્રાઇબર્સ તો જોઈએ છે કારણ કે તમે ઘેર બેઠા બેઠા ગમે ત્યાં તમે અમારું ડીડી ગિરનાર માણી શકો. એટલા માટે જીતુભાઈ, તમારી અને વિક્રમ ઠાકોરની મિત્રતા કેવી? જગ જાહેર છે, અને ઓલવેઝ એમની ફિલ્મોમાં એમના મિત્રનો જ રોલ કરતો હોઉં છું, અને
એક ભાઈની જેમ એ માણસ મને રાખે છે અને પારિવારિક સંબંધ છે અને એટલો લાગણીસભર વ્યક્તિ છે અને એ વ્યક્તિ વિશે કદાચ મારા બોલવાનું થાય તો શબ્દો બી ઓછા પડે પણ એ સામાન્યમાં સામાન્ય માણસને પણ એટલો જ સરાહે છે જેટલો મોટા માણસને પ્રેમ કરે છે એટલો જ નાના માણસને પ્રેમ કરે છે અને આટલો મોટો કલાકાર આટલો મોટો સુપરસ્ટાર આટલો મોટો સિંગર હોવા છતાં આટલું પણ એ માણસમાં અભિમાન નથી એ જ એનું મોટા મોટું ઘરેણું છે સર. તમારું મોટામાં મોટું ઘરેણું તમારા મિત્રો છે ચાહકો છે એમના ફોન આવવાના છે. ઓ યસ યસ હેલો આપણે આ વાત ફરીથી કરીએ છીએ. યસ યસ હાજી હેલો હેલો હાજી હા જીતુભાઈ હાજી હા સાહેબ આણંદ કંજરી મેં તમને રૂબરૂ જોયા છે પણ મળવાનો મોકો ના મળ્યો. કશો વાંધો નહીં ડીડી ગિરનારે આપણને બંનેને અત્યારે મળાવ્યા છે મિશન મનોરંજનમાં. હેલો હેલો તમે હેલો સાહેબ તમે છે ને તમારો અવાજ સાંભળવાનો પ્રયત્ન ના કરો અમને અહીંયા સંભળાઈ રહ્યો છે. તમે સીધી વાત કરો જીતુભાઈ સાથે. જી બોલો. આ તમે સૌથી વધારે કયા એક્ટર જે ફિલ્મ બનાય કરી છે? મેં સૌથી વધારે ચંદન રાઠોડ સાહેબ સાથે કામ કર્યું છે. થેન્ક યુ. વાહ, એટલે ચંદનભાઈ સાથે તમે સૌથી વધારે ફિલ્મો કરી છે. વાહ, તમે કઈક વાત કરતા હતા વિક્રમ ઠાકોર સાથેની. હાલ યુટ્યુબ ઉપર એમના સરસ સરસ મજાના ગીતો આવી રહ્યા છે અને એ માણસ ક્યારેય કોઈ પણ વસ્તુનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા. કે જેમ કે સોંગ એક હમણાં અમે દીકરીવાળું બનાવ્યું, મને કે નહીં એમાં જે તમારે જે જોઈતું હોય એ તમે બધું જ લાવી શકો છો, એમાં કોઈ રોકટોક નહીં. આપણે આપણે આના વિશે બી વાત કરી છે પણ ફોન આવી ગયો. હાજી હાજી, એટલે આપણે પહેલા એક ફોન પર વાત કરીએ. હેલો હેલો હાજી બોલો. હા જીતુભાઈ, વિશાલ ઠાકોર બોલું છું. બોલો ને વિશાલભાઈ. તમારા ચાહકો તમારી જે કારકિર્દી છે એમાંથી તમને જે ગમે છે વસ્તુઓ એ યાદ રાખી રાખીને તમને પૂછી રહ્યા છે એ બહુ આનંદની વાત હોય છે કલાકાર માટે. મને એ ફીલ એટલા માટે થઈ શકે છે કારણ કે હું પણ તમારી જેમ એક કલાકાર જ છું, એટલે મને અત્યારે જે જે લોકો તમારી સાથે કનેક્ટ થતા હોય છે મને એટલો બધો આનંદ થાય છે અહીંયા આવેલા દરેક કલાકારો સાથે. કારણ કે એ એમના જીવનની એવી પળો અમુક વખતે એ લોકો શેર કરતા હોય છે જેનો અમને લોકોને આનંદ થાય છે. ઘણી વખત એવી પળો હોય છે કે જેના લીધે થોડું દુઃખ પણ થાય છે. એક્ઝેક્ટલી. મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી જીતુભાઈને એક જ બેન હતા. યસ, મારે એક જ સિસ્ટર. એમને એક જ સિસ્ટર હતા અને એમના સિસ્ટરનું નિધન થયું અને તેઓ શૂટિંગ કરવા ગયા હતા. જીતુભાઈ જી, જો હું ખોટો હોઉં તો મને રાઈટ, એટલે એ વાત વિશે જો તમે થોડું અમારા પ્રેક્ષકોને જણાવો. કારણ કે એમાં એવું છે, આ વાત એટલા માટે કરી રહ્યો છું કે તમે એઝ એન કોમેડિયન જાણીતા છો અને જ્યારે ઘરમાં કોઈ આવો પ્રસંગ બને છે અને એના પછી તમારે કરવાની તો કોમેડી છે સાહેબ. અઘરું છે થોડું, પણ હવે શું કહેવાય કે વિધિના વિધાનને આપણે મીક નથી મારી શકતા. હું ફિલ્મ કરતો તો મંગુડી માનતી નથી, એના દિગ્દર્શક મારા બહુ સારા મિત્ર ગુજરી ગયા છે હાર્ટ એટેકમાં. પણ એ ફિલ્મ કરતો તો એને લાસ્ટ ડે હતો ને લગભગ 3-1 સીન બાકી હતા. લકી સ્ટુડિયોમાં અમે શૂટ કરતા હતા એ વખતે, હું લુણાવાડા મારું ગામ ભાયાસર હું ત્યાં રહેતો હતો અને એ દરમિયાન લગભગ રિહર્સલ ચાલતું હતું ને મને કોલ આવ્યો મારા પાડોશી મારો ફ્રેન્ડ છે એમનો, મને કે જીતુભાઈ ફટાફટ ઘરે આવી જાઓ તમારા સિસ્ટરને લાસ્ટ સ્ટેજ છે એમ. મેં કીધું શું વાત કરો? તો કે હા, હવે જો હું જતો રહું તો આ બાજુ પ્રોડ્યુસરને લગભગ 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન હતું અને લાસ્ટ ડે હતો અને 3 સીન કરવાના હતા અને 3-3 કોમેડી હતા અને મારી સિસ્ટર, એટલે કહું કે મારે ક્યાંય પણ શૂટિંગમાં કેમ જવાનું હોય તો મારા તમામ કપડાં વોશ કરી ઇસ્ત્રી કરીને મૂકતી હતી, એટલે હું બહુ જ એને લવ કરતો હતો. પણ એ કિસ્મતની વાત છે, મારે એ 3 સીન પતાવીને પછી હું ઘરે ગયો હતો અને એ વખતે જે મને દુઃખ થયું કે હું એને મળી ના શક્યો લાસ્ટ સ્ટેજ પર, પણ એ કુદરતના હાથમાં છે, એ કરાવે એ ખરું. આપણે આ વાત આવી છે તો એક નાનકડી એવી પહેલા મારે પ્રેક્ષક મિત્રોને બતાવી છે એવી પ્લીઝ.
એવી ઘણી સમસ્યાઓ હોય છે જેનું નિરાકરણ માણસે પોતે જ લાવવાનું હોય છે. કેવી લખાણી કદમ કહાની કેવા સર્જાયા આ સંજોગ પલમાં પલટાઈ જાય સુખ ના રે છાયડા કેમ રે જીવાશે જિંદગી. જીતુ મને સોન વિશે વાત કરવી છે. ખબરદાર છો મારી બેનનું નામ તારા મોઢે લીધું છે. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મિશન મનોરંજન. કઈ ફિલ્મનું? આ રક્ષા કરજો મારા વીરની રિસન્ટલી હમણાં જ રિલીઝ થઈ છે ફિલ્મ, અને બહુ જ ઇમોશનલ સબ્જેક્ટ છે. તમને હું સામાન્ય પણ કોઈ પણ જગ્યાએ હું એઝ અ કોમેડિયન તમને નહીં દેખાવા મળવામાં. એક આખી ફિલ્મ મારી પર છે અને એના ખૂબ સરસ અભિનેત્રી, ખૂબ સારા એક્ટ્રેસ એવા કુમલબેન ઠક્કર પણ છે, દેવેન્દ્ર બાપા છે. પણ એક ટચી વિષય છે અને આ ટચી એટલે વધારે બની ગયો કારણ કે મારે સિસ્ટર નથી ને આખો કોન્સેપ્ટ સિસ્ટર ઉપર હતો. એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ. હેલો. હેલો. હા જીતુભાઈ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હા એક શોલે પિક્ચરનો ડાયલોગ સાંભળવો તો. શોલે? હા હા. અચ્છા એટલે સંભળાય છે. થેન્ક યુ સાહેબ. નવનગર ગામે થી બોલું. હા બોલો બોલો બોલો. આપણે એક શોલે પિક્ચરનો ડાયલોગ સાંભળવો તો. શોલે એટલે ગુજરાતી શોલે ને આપણું? ના ગુજરાતી નહીં, હિન્દી. હિન્દી પિક્ચર નું યાર. હા એટલે હું પણ જરા મૂંઝવણમાં મુકાઈ ગયો કે સાહેબ ક્યાં બાત હે, આપણે ગુજરાતીમાં પણ શોલે બની છે ને મને ખબર નથી એમ. એટલે પણ પણ બની, જો તમને જો આવડતો હોય અથવા તો તમને યાદ હોય હા તો એ આપણા પ્રેક્ષક મિત્રની જો એક રિક્વેસ્ટ છે, જો 100% રિક્વેસ્ટ પૂરી કરીશ. આમાં એક ફિલ્મ બની હતી ગુજરાતનો ગબ્બર, અને આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ હતી. કે કહેવાય ને કે શોલેનું ઓપરેશન કરી નાખ્યું હતું અમારા જે કોઈ રાઇટર હતા એમણે, પણ બહુ સરસ. તમે શોલેનું ઓપરેશન કરો ને એ પહેલા ફરીથી કોલ આવી ગયો છે, આપણે કોલ લઈએ અને પછી આગળ વધી. હેલો. હેલો. હા જી. હા જીતુભાઈ. હા જી જય માતાજી બોલો. હા જય માતાજી. સર હું રોજ તમારા વિડીયો YouTube પર જોઉં છું. જી. આ પ્રીતના સોગન સાહેબ પિક્ચર જે તમે ઉતાર્યું ને, હા એમાં જો ડાયલોગ હતો ગેંડલ દારૂડિયાનો એ એક્ટિંગ કરી બતાવો તો. અચ્છા ગેંદાલ દારૂડિયા વાળી. હા કરું ને કેમ નહીં પેલા. હા એમાં એક સરસ મજાનું કેરેક્ટર છે અને કહેવાય ને કે પાગલ, એટલે પાગલ અને અર્ધ પાગલ એ વચ્ચેની એક ભેદરેખા જે છે એ એની ઉપર ચાલવાનું આખું કેરેક્ટર. એને બધી ખબર છે છતાંય પાગલ છે એવું. મરો મરો અહીંયા આવીને મરો, આ ગામમાં તમે લોકો શું કરી રહ્યા છો ને, આ ઘેંદાલ બહુ સારી રાતે જાણે છે. અને હા આ સરપંચ, આ સરપંચને તો હું લઈ જવાનો છું, ચાલો 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 ચાલો, એવું કંઈક હતું કેરેક્ટર. વાહ વાહ. જો કે હવે તો આપણે દિવ્યાંગ કહીએ છીએ એમને એવું છે, પણ હશે એક સરસ વર્ડ બી છે એના માટે દીવાના કરીને ઉર્દુ ભાષાની અંદર. જીતુભાઈ સાથે અદ્ભુત રીતે વાત થઈ રહી છે, બહુ જ મજા આવી રહી છે વાત કરવાની, પણ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. યસ. તો આપણે એક બ્રેક પછી પાછા મળીએ છીએ જીતુભાઈ સાથે. બ્રેકમાં ક્યાંય નહીં જતા, પ્રોમો જોવાનું ના ચૂકતા, નહીંતર મિસ કરી જશો કે આવતા શુક્રવારે કોણ આવવાનું છે. તરત જ થોડી વારમાં મળીએ છીએ ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું, કદી ના ભૂલું મમતા તારી હું, હો માં તારા વિના કેમ હું જીવું. હો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું. નમસ્કાર, હું છું વિક્રમ ઠાકોર, આવી રહ્યો છું ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. મિશન મનોરંજન શુક્રવારે સાંજે 7:30 વાગે. મિશન મનોરંજન. મારી પાસે શૂટિંગના કિસ્સાઓ, લાઈવ પ્રોગ્રામની ધમાલ મસ્તીની વાતો સાંભળો મિશન મનોરંજનમાં. મિશન મનોરંજન માત્ર ડીડી ગિરનાર પર શુક્રવારે સાંજે 7:30 વાગે. મિશન મનોરંજન.
દુનિયાની રીતથી અજાણી ઓ સાજણા તારી ને મારી કહાણી દુનિયાની રીતથી અજાણી ઓ સાજણા તારી ને મારી કહાણી નમસ્કાર હું છું વિક્રમ ઠાકોર મિશન મનોરંજન શુક્રવારે સાંજે 7:30 PM મિશન મનોરંજન સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં તમે હમણાં જે બ્રેકની અંદર સુમધુર ગીતો સાંભળ્યા એ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો તમે ગમે ત્યાં હશો ત્યાં માણી શકશો મિશન મનોરંજન જીતુભાઈ જી આપણી એક વાત ચાલતી હતી જે વચ્ચે અધૂરી રહી ગઈ હતી એ આપણે વાત કન્ટિન્યુ કરીએ તો મને ખૂબ આનંદ થશે કારણ કે અધૂરી વાત રહી ગઈ હતી ફોન એટલા બધા આવી રહ્યા છે હા જીતુભાઈ સાથે ફોન કરવા માટે તમે ડાયલ કરી શકો છો 2-685-38-14 અને 2-685-38-16 પ્લીઝ હા તો આપણે શું વાત કરતા હતા હું પણ ભૂલી ગયો એ જ આપણી હા ચલો આ તમે ભૂલી ગયા પણ અમારા પ્રેક્ષકો નથી ભૂલ્યા નંબર એમણે ફોન જોડવાનો ચાલુ કર્યો ફોન આવી ગયો છે ઓકે હેલો હેલો હા જીતુભાઈ નમસ્કાર નમસ્કાર હા મજામાં એકદમ મજામાં હા જીતુભાઈ હવે મારે આપને થોડા સવાલ કરવા છે કરી શકું ખોટું ના લગાડો આજે એટલે તો મુલાકાત થઈ છે આપણી ડીડી ગુરનાર પર તો પૂછી લો તમારે જે પૂછવું હોય પહેલો તો સવાલ મારો એ છે જીતુભાઈ હા કે આપને અને જે મંગુબેન ને તમારે અંગત કોઈ સંબંધ છે કે ખાલી ફિલ્મ માં જ કામ કરો છો ખાલી ફિલ્મ માં કામ કરીએ છીએ પણ આ તો બધા ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે આ મંગુ તમારી રિયલ પત્ની મારી પત્ની બહુ રૂપાળી ઘરે છે હા અને બહુ લવ કરું છું એને એ ઘરે છે આ તો ફિલ્મી દુનિયા છે ફિલ્મમાં અમારે અભિનય કરવો પડતો હોય છે વાલા હા બરાબર અને બીજું હું મારે એક મિત્ર છે જીતુભાઈ હા જી એ ચાલુ બાઇકમાં ફોન ઉપર વાત કરે છે હા હા એટલે એને શું ફાયદો થાય જણાવશો તમે ચાલુ બાઈક ફોન ઉપર વાત ન કરવી જોઈએ આપણા રૂલ્સ રેગ્યુલેશન આપણને ખબર છે કે આપણે હેલ્મેટ વગર ગાડી પણ ન ચલાવવી જોઈએ અને ચાલુ બાઈક આપણે કોઈ દિવસ ફોન પર વાત ન કરવી જોઈએ અને સેલ્ફી થી કેટલા ટકા મોત થાય છે ખબર છે હમણાં તારણ હતું વચ્ચે કે ચાલુ બાઈક ફોન ઉપર અને સેલ્ફી લેવામાં 65% લોકો મૃત્યુ પામતા હોય છે રોડ અકસ્માતમાં 65% લોકો મૃત્યુ સેલ્ફી લેવાને ફોન ઉપર વાત કરવા માટે એના કારણે અને વધુ પડતું જો રોડ અકસ્માતમાં મૃત્યુ થતું હોય તો માથાની ઈજાના લીધે થતા હોય છે એટલે હેલ્મેટ પહેરવું પણ એટલું જ ફરજિયાત છે જેટલો ફોન ઉપાડવો ફરજિયાત નથી અને અને ફોન ફોન આવી ગયો છે ફોનની વાત ઉપર ફોન આવ્યો છે હેલો 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 હા જી હેલો હેલો બોલો તમારો અવાજ આવે છે બોલો બોલો હેલો પરમાર સોનલભાઈ બોલું રહી ગામડા થી બોલો ને બેન હેલો સોનલબેન આપનો અવાજ અમને સંભળાય છે તમે ટીવીમાં તમારો અવાજ સાંભળવાનો પ્રયત્ન ના કરો તમે બિંદાસ જીતુભાઈને જે પૂછવું એ પૂછો બોલો બેન ઓકે ઓકે ગમે તે કોમેડી સંભળાવો ને કોમેડી ગમે તે સંભળાવો એમ વાહ હા આમાં શું કોમેડી સંભળાવું તમારો કોઈ મનગમતો ડાયલોગ હોય મને કહો તો હું એ તમને ફરીથી બોલીને સંભળાવું એવું કરું નામ તો ભૂલી ગઈ છું પણ વિક્રમ ઠાકોરનો જ પિક્ચર હતું હા તો પેલું હતું કે દીકરી તું ડબલે જેવા નીકળી ડાયલોગ હતો અચ્છા રાધા ચુડલે હું પહેરજે મારા નામનો હું ડબલ્યુ ભૂત છું અરે ઓ દીકરી તું ક્યાં નીકળી ડબલે જવા નીકળી આવું કઈક હતું થેન્ક યુ સોનલબેન બરોબર છે પણ આપણે સરકાર જેમ કહે છે એમ ખુલ્લામાં શૌચ કરવું એ હિતાવહ નથી આરોગ્ય માટે પણ એટલે દીકરી તું ડબલો લઈને ના નીકળતી અને અમારો એ ફિલ્મમાં સંદેશ એ જ હતો કે ગુજરાત ગવર્નમેન્ટે ઘેર ઘેર જાજરૂ એવી કોમેડી પર જ લીધું હતું આખું ઘરની આબરૂ ઘરમાં જાજરૂ તો આ ડબલું લઈને કેમ નીકળી એવું કંઈક સરસ મજાનું કોમેડીમાં વણ્યું હતું અમે ઓકે ફરીથી એક ફોન આવ્યો છે પ્લીઝ ફોન ઉપર વાત કરીએ હલો હેલો બોલો હું બોલું અચ્છા વાહ બોલો બોલો હા બોલો જય માતાજી હેલો જય માતાજી જય પિતાજી શું કરો તો બસ આ તારી વાત કરું છું તારું નામ તો કેમ મને કેવલ કેવલ
કેવલ બસ આટલું તૂટી તૂટીને વાત કરીશ ને તો કેવલ પાછળ બધા બહુ બધા લોકો રહી જશે બેટા, રહી જશે, એટલે આપણે ફરી પાછા વાત કરીશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ કેવલ. વાહ સાહેબ, આપણે વાત જે હમણાં મૂકવી પડી અધૂરી કારણ કે ફોન આવી ગયો હતો, પણ અમુક મિત્રોના ઘરે, અમુક જે આપણા ભાઈઓ છે એમના ઘરે શૌચાલય હોય છે, પણ એ શૌચાલયમાં જતા નથી, બહાર જાય છે. હા, એ વાત સાચી છે તમારી, કારણ કે અમુક લોકોને પહેલાંથી આદત છે, ભાઈ મને તો બાવળીઓમાં જવું ને તો જ ખુલાસીને થાય છે. આવા લોકો ઘણા મેં જોયા છે કે ગામડાઓમાં એ લોકોને બીડી પીવે તો જ એમને વ્યવસ્થિત રીતે જવાતું હોય છે, આવું બધું. એટલે દરેકની પ્રકૃતિ, પણ ધૂમ્રપાન એ કેન્સરને નોતરે છે, એટલે એ તો ન જ કરવું જોઈએ, ક્યારેય ન કરવું જોઈએ. વ્યસન તો ક્યારેય ન હોવું જોઈએ આપણને. એક ફોન આવી ગયો છે, આપણે ફોન લઈ લઈએ. હલો હલો હેલો હેલો. હા, જીતુભાઈ બોલે, બોલું છું. હા જીતુભાઈ, ભીખુભાઈ બોલું, ગોકલ પરથી. બોલો ભીખુભાઈ. એ મારે તમારું મનપસંદ ગમે એવું સાંભળવું છે. હાજી, તમારું મનપસંદ ગમે એ હોય ને મારે સાંભળવું છે, જોશ કે ગમે તે. તમારું મનપસંદ સાંભળવું છે ને, જોક હોય, ડાયલોગ હોય, ગીત હોય, કઈ પણ તમારું મનપસંદ છે, એમનું મનપસંદ છે એવું આપણે ધારી લઈએ. હા, જો શ્રાવણ મહિનો છે એટલે હું શિવ જાતે બ્રાહ્મણ પણ છું, એટલે હું તમને સરસ મજાનો એક શ્લોક સંભળાવું છું, તમે યાદ કરશો એવો. જટાટવી ગલત જલ પ્રવાહ પાવી તસ્થલી ગલે વલમ વલમ બિતામ ભુજંગ તુંગ માલિકામ ડમક 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 ડમન નિનાદ વડ્ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનુ તુન શિવ શિવમ. મજા આવી ને? થેન્ક યુ. વાહ, આ તો શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનો છે, શિવજીને યાદ કર્યા છે તમે, ખૂબ આનંદની વાત છે. જી જીતુભાઈ, આપણે આટલી બધી વાતો થઈ, તમને ક્યારેય એવું મન નથી થયું કે તમારે અર્બન ગુજરાતી ફિલ્મમાં કામ કરવું જોઈએ? આમાં પ્રેમભાઈ, તમારો સવાલ બરાબર છે, પણ આ સારું થયું તમે આ સવાલ કર્યો, કારણ કે અર્બન અને રૂરલ, ચલો આપણે માની લીધું કે બે ભાગ લોકોએ પાડ્યા છે, પણ આ બે ભાગ પાડવાની અંદર એક આખા એવા બે ડિપાર્ટમેન્ટ અલગ અલગ થઈ ગયા છે કે કલાકારોના પણ ભાગલા થઈ ગયા અને પબ્લિક આપણી ઓડિયન્સના બી ભાગલા થઈ ગયા. બાકી હું નથી માનતો કે અર્બન અને રૂરલ આવું કંઈક હોય છે. આ અર્બન શબ્દ જે કોઈ લઈને આવ્યા છે એ બહુ મોટી ભૂલ છે. કારણ કહું છું કે પ્રાદેશિક ભાષા એક જ છે, એ ગુજરાતી ભાષા છે. ચલો મરાઠીમાં જે પ્રાદેશિક ફિલ્મ આવે છે અને બીજી સારી પણ, એટલે કહેવાનો મતલબ કે વાર્તાને અનુરૂપ ફિલ્મનું ફોર્મેટ હોય છે. રામલીલાને તમે કઈ પિક્ચર કહેશો? બરાબર છે. અને મરાઠીમાં કેમ એ લોકો આગળ નથી લખતા કે ઇટ્સ અ અર્બન મરાઠી ફિલ્મ, અર્બન બેંગોલી ફિલ્મ? બસ આપણે ગુજરાતીમાં જ વાળો પાડીને મૂકી દીધો છે અને બહુ ખોટું થયું છે. અને ફિલ્મ ફિલ્મ જ હોય છે, ફિલ્મનું ફોર્મેટ એક જ હોય છે. બરાબર છે. તો ક્યારેય પણ અર્બન અને આઈ થિંક રૂરલ એવું ડિપાર્ટમેન્ટ ન બોલીએ તો સારું. કારણ કે હું જ્યારે પણ મારું FB પર પોસ્ટ કરતો હોય તો ઓલવેઝ હું એટલું જ લખું છું કે આઈ મીન શૂટ નાવ માય ફિલ્મ, આ અર્બન ફિલ્મ કે ફલાણી ફિલ્મ એવું નથી લખતો. હું એક ગુજરાતી પિક્ચર કરી રહ્યો છું, બરાબર છે, પ્રીતનું કપન એ મોતનું વચન, આવું એ લખતો હોઉં છું. એટલે અર્બન શબ્દથી થોડુંક મને, હું તમારી વાત સાથે સંમત પણ છું અને હું પણ એવું જ માનું છું, પણ મારે તમારા વ્યૂઝ આ વાતને લઈને પ્રેક્ષકો સમક્ષ મૂકવા હતા, એટલા માટે મેં તમને આ પ્રશ્ન પૂછ્યો છે. થેન્ક યુ, આ પ્રશ્ન માટે સ્પેશિયલ થેન્ક યુ. એક ફોન આવી ગયો છે, પ્લીઝ ફોન પર વાત કરીએ. હેલો હેલો. હા જી બોલો ભાઈ. હા જીતુભાઈ, અલ્પેશ પરમાર બોલો, ઝાલા. જી અલ્પેશભાઈ બોલો બોલો. હા જીતુભાઈ, મારે એક જ બૈરું છે ને બહુ અણમોલ છે. કઈ જાતનો સવાલ હતો કે બૈરા કેટલા છે? એટલે આપણે એક જ હોય એમ, એક જ રખાય અને હા એક્ઝેક્ટલી, એટલે એક જ રખાય અને એક જ હોય એમ. હા બોલો બીજું. એક દર, તમને શું લાગ્યું કે દરેક ગલીએ ગલીએ જીતુભાઈ ને ઘર છે કે ઘર માંડેલું છે એમણે? અલ્પેશભાઈ મને લાગે ત્યાં સુધી તમારે 3-4 છે. હા તમારે 3-4 છે. બહુ જ સિમ્પલ વાત છે, આ તો મનનો મેળ છે સાહેબ, બહુ ઓછા લોકો જોડે થાય. શું કેવું છે જીતુભાઈ? એટલે મનમેળ બહુ ઓછા લોકો જોડે થતો હોય છે, એટલા માટે જ પત્ની પણ એક જ હોય. તમે આટલો બધો ટાઈમ કોની સાથે વિતાવી શકો જો તમારો મનમેળ ના હોય તો? સાચી વાત કરી તમે. અને પત્ની એ પત્ની જ છે, કારણ કે પત્ની એક માં સ્વરૂપે પણ મળતી હોય છે બાળકને,
એક એના ભાઈને બેન તરીકે પણ મળતી હોય છે અને આપણા માટે પત્ની એ ઘરની લક્ષ્મી છે અને આઈ પ્રાઉડ ઓફ માય વાઈફ બીકોઝ એ ખરેખર એમ કે આખું ઘર અત્યારે કહેવાય ને કે હું તો મોસ્ટ ઓફ રખડતો માણસ છું યાર વણઝારા જેવી જિંદગી છે આ ગામથી પેલા ગામ પેલા ગામથી પેલા ગામ પણ છોકરાના સ્ટડીથી માંડીને એને ટ્યુશન મૂકવું ઘરે જવું તમામ જવાબદારીઓ જે આપણે નિભાવવાની છે એ અત્યારે એ નિભાવે છે અને મારી સફળતા પાછળ સૌથી મોટો ફાળો એનો છે અને તમારી સફળતા પાછળ બીજો તમારા પ્રેક્ષક મિત્રોનો પણ ફાળો છે અને એમનો જ ફોન આવ્યો છે એટલે આપણે લેવો પડશે હા બોલો ભાઈ હેલો 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 હા જી બોલો સાહેબ જીતુભાઈ વાત કરું ઘનશ્યામ બોલું છું બોલો ઘનશ્યામ ઘનશ્યામભાઈ બોલો ને તમાશા દેખને ગીરો સાલો એસે ગીરો એક ઝરણે કી તરહ જો ગિરકે ભી અપની સુંદરતા નહીં ખોતા હૈ અચ્છા હૈ બરાબર ને થેન્ક યુ ચાહે નાના પાટેકર સાહેબની સ્ટાઇલમાં જીતુ ભાઈએ જે અચ્છા હે કર્યું છે બહુ અચ્છા હે એવું છે તમે ડાયલોગ સંભળાયો અને આ બાજુ અચ્છા હે એવો એક ફોન આવી ગયો છે હેલો પ્લીઝ હેલો હા જી બોલો હેલો સર હા જી હા તમારું પેલું ઉંધીનાપુર મૂવી છે ને એનો એક ડાયલોગ અને પેલું બે હજીમાં એક સ્પીચ તમારું છે ને હિન્દી પિક્ચર બેઝુબાન ઇશ્ક યસ મારી હિન્દી પિક્ચર છે હા એનું એક ગીત સર હમણાં આવો ને સર આંખો મેં બસા લુંગા સાસો મેં સમા લુંગા આટલું યાદ છે મને દોસ્ત આટલું પણ આટલું એમને યાદ છે એનો મને આનંદ છે જીતુભાઈ તમારી સાથે એક નાનકડી ગેમ રમવી છે મારે બોલો બધા જ એવું કહે છે કે તમે ડાયલોગ બોલો ડાયલોગ બોલો ડાયલોગ બોલો બરોબર છે મારી પાસે એક નાનકડી મસ્ત ગેમ છે જેમાં હું તમને ડાયલોગ કહીશ એ ડાયલોગ તમારે હિન્દીમાં મને કહેવાનો છે ઓકે મેં હું ગુજરાતીમાં બોલીશ મેં એનું ગુજરાતી કરેલું છે સ્પેશિયલ મહેનત કરી છે મેં આ તમારા માટે થેન્ક યુ વેરી મચ આખું શહેર મને સાવદના નામથી ઓળખે છે આ કોનો ડાયલોગ હતો એને હિન્દીમાં સંભળાવો મૂળે હિન્દી ડાયલોગ છે આ કે આખું શહેર મને સાવદના નામથી ઓળખે છે પૂરા શહેર મુજે લાયન કે નામ સે જાનતા હૈ અરે વાહ અજીત અજીત સાહેબના સારા શહેર મુજે લાયન સારા હા એક્ઝેક્ટલી હવે આ આઈ એમ જસ્ટ સ્ટુપિડ કોમન મેન વેઇટિંગ ટુ ક્લીન હિઝ હાઉસ આ એક બહુ જ અદ્ભુત ફિલ્મનો ડાયલોગ છે વેડનેસડે ફિલ્મનો ચલો એ પણ કહી દઉં હવે આનું ગુજરાતીકરણ તમારે કરવાનું છે ફરી એકવાર રિપીટ આઈ એમ જસ્ટ અ સ્ટુપિડ કોમન મેન વેઇટિંગ ટુ ક્લીન હિઝ હાઉસ હા હું એક સ્ટુપિડ સામાન્ય માણસ છું ઇંગ્લિશમાં બોલ્યો એટલે એટલે એવું એ સ્ટુપિડ તો પાછું ઇંગ્લિશ આવી ગયું એટલે એનું કરો ગુજરાતી કરો સાહેબ હું એક નકામો સામાન્ય માણસ છું અને હું આઈ ક્લીન શું છે ના વેઇટિંગ ટુ ક્લીન હિઝ હાઉસ હા હું રાહ જોઉં છું આ મકાનને સાફ કરવાની એટલે કે મીન્સ આખી શહેર જે એના ઘરની સફાઈની રાહ જોઈ રહ્યો હા અચ્છા જે એના ઘરની સફાઈની રાહ જોઈ રહ્યો છે ઓકે હવે ગુજરાતી બોલું છું હા હવે હિન્દી કરજો તમે ઓકે એ પહેલા એક ફોન લઈ લઈએ સાહેબ ફોન આવી ગયો છે હેલો 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 હા જીતુભાઈ હા જી બોલો ભાઈ મગફળી બહુ ભાવે છે અમે પ્રેમભાઈ ના મગફળી માટે તમારે આમંત્રિત કરવા પડશે અમે તો અમદાવાદ જ છીએ મુંબઈ નથી ભાઈ બહુ દૂર નથી તમે ચિંતા ના કરશો આપડે બધા ડાકોર શૂટિંગ માં હતા હા હમણાં મેં રિસેન્ટલી પેલું કર્યું પ્રીતનું વચન એ મોતનું કફન હમણાં જ કર્યું ઈશ્વરજીન બધા હા ઈશ્વરભાઈ ઠાકોર હર્ષદભાઈ ને નદીમભાઈ ને બધા હતા અમે રાઈટ જીતુભાઈ બ્રાહ્મણ નો જમાઈ છું ક્યાં વાત હે બ્રહ્મદેવ છો વેરી વેરી ગુડ ઓકે વેરી ગુડ થેન્ક યુ વેરી મચ હા ભાઈ ખૂબ આનંદ થયો હવે એક હિન્દી ડાયલોગ જી એટલે ગુજરાતી કરેલો છે એનું હિન્દી કરવાનું છે પણ એ પહેલા આપણે ફોન પર વાત કરી લઈએ હેલો ફોન આવી ગયો છે હેલો 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 હાજી જીતુભાઈ બોલો બોલું છું ને ભાઈ તમારી સામે તો છું
વિક્રમ ભાઈ ની વાત ના થાય. બીજો કોક પણ તમે યાદ કરાવો યાર, કારણ કે મેં તો કેટલી બધી ફિલ્મોમાં કેટલા બધા ડાયલોગ્સ બોલ્યા હોય આપણને યાદ પણ ન હોય ને. બહુ જ મજા આવી રહી છે. એક 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 આપણો છેલ્લો ડાયલોગ જેમાં તમારે ખાલી પાદ પૂર્તિ કરવાની, છેલ્લું સેન્ટેન્સ પૂરું કરવાનું છે કે જમીનની છાતી ફાડીને આવશે, આકાશને ચીરીને આવશે. કોણ? હાવજ ના તો બોલો. બહુ ફેમસ ડાયલોગ છે. હા, આયંગે એ જમીન કી, મેરે કરણ અર્જુન આયંગે, એટલે જમીન કી છાતી. એ જે ડાયલોગ છે એ મેં અહીંયા લીધેલો. સરસ સરસ. તમારા માટે મેં બહુ મહેનત કરેલી. તમે લગભગ નાસી પાસ થયો? ના, હું નાસી પાસ નથી થયો, કઈ વાંધો નથી. મને બહુ આનંદ છે કે તમે બે તો બે ડાયલોગ ના સાચા જવાબ આપ્યા. બે તો સાચા જવાબ હતા. થેન્ક યુ બ્રહ્મભાઈ. બહુ જ વાતો કરવી છે હજી, બહુ જ બધા પ્રશ્નો પૂછવા છે આપને, પણ સમયની મર્યાદા છે આપણી, એટલે મારે તમને આવજો કહેવું પડશે અને તમારે પ્રેક્ષક મિત્રોને આવજો કહેવું પડશે અને એ લોકો ઘરે બેઠા બેઠા તમને આવજો કહેશે. ઓકે, પણ આવતા શુક્રવારે ફરીથી મળીશું આપણે મિશન મનોરંજનની અંદર. વિક્રમ ઠાકોર આવવાના છે આવતા શુક્રવારે. તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ઘરે બેઠા, નહીં તો બહાર પણ કોઈ પણ તમારા મિત્રો છે એ જ્યાં હોય ત્યાં બેસી, ટીવી બોક્સ ના હોય તો પણ અમને મિશન મનોરંજનની અંદર નિહાળી શકે. એટલા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જીતુભાઈ થેન્ક યુ સો મચ, બહુ જ મજા આવી, બહુ જ લાવો લીધો છે. આવી રીતે જ તમે આગળ વધતા રહો અને સફળતાના શિખરો સર કરતા રહો. તમે પણ એક સરસ મજાના એક્ટર છો, કારણ કે મેં તમારી સાથે શેર નથી કર્યો સ્ટેજ યા તો સ્ક્રીન, પણ એક વાર 100% આપણે સાથે કામ કરીશું. પ્રોમિસ. આજે દૂરદર્શને આજે આપણને મોકો આપ્યો છે એક્ચ્યુઅલી સ્ક્રીન સાથે. યસ, અત્યારે શેર થઈ ગઈ. દૂરદર્શનનો પણ આભાર માનું છું. આવતા શુક્રવારે ફરીથી મળી છે 7:30 વાગે ડીડી ગિરનાર પર મિશન મનોરંજનમાં. થેન્ક યુ. જાગૃત બનો, સશક્ત બનો, આપદા મિત્ર બનો. જો આપની ઉંમર 18-35 વર્ષ વચ્ચે હોય, ઓછામાં ઓછું ધોરણ 10 ભણેલા હોવ અને શારીરિક રીતે સ્વસ્થ હોવ, તો આપ સ્વૈચ્છિક રીતે GSDMA સાથે જોડાઈ શકો છો. આપદા મિત્ર કાર્યક્રમ હેઠળ આપને નિઃશુલ્ક મળશે ઊંડા પાણીમાં તરવા અંગેનું પ્રશિક્ષણ, શોધ અને બચાવનું પ્રશિક્ષણ, પ્રાથમિક સારવારનું પ્રશિક્ષણ. પ્રશિક્ષણ પછી આપ કોઈ પણ કુદરતી અને માનવ સર્જિત આપત્તિ સામે બચાવ કાર્ય કરવામાં જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થઈ શકશો. બનો આપદા મિત્ર, બનો સંકટમાં સાથી. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતમાં. बधाई हो, सुना है तुम माँ बनने वाली हो. साथ में एक और खुशखबरी है माँ जी. प्रधानमंत्री मातृ वंदना योजना के अंतर्गत पहली बार माँ बनने वाली हर गर्भवती महिला के खाते में औसतन 6,000 रूपए जमा किए जाएंगे, ताकि उसे मिले पौष्टिक